હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો ફેમિલી? મજામાં છો ફેમિલી? તો પહેલા તો તમને બધાને ગુડ આફ્ટરનૂન, અને ફરી એક આપણા નવા બ્લોગમાં તમારો હાર્દિક 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 સ્વાગત છે ફેમિલી. અને અત્યારે વાગી ગયા છે કેટલા વાગ્યા, તો હું સિરિયલ જોતો તારક મહેતાની, કેમ કે વરસાદ બહાર પડી ગયો છે, તો બહાર માહોલ મતલબ ખૂબ ખરાબ થઈ ગયો છે, એવો વરસાદ પડી ગયો છે. તો અત્યારે વાગી ગયા છે એક, ને આપણે હવે થોડી વાર 5-10-15 મિનિટ રહીને પછી જમવા જાવું છે ફેમિલી. અને હું કહેતો હતું કે બીજી વાત, કે કાલે કીધું તમને કે આજે બ્લોગ બનાવવા, જો કે શનિવાર છે એટલે કંઈ જાય નહીં, કારણ કે બીજું વાત એવું નથી, પણ પગ દુખે છે, મતલબ પગ મળી ગયો છે ને, પગ વધી ગયો હતો, તો અત્યારે તો સારું છે, પણ એવું છે એટલે માટે હાલોમાં થોડુંક તકલીફ પડે છે, એવું છે ફેમિલી. તો મેં કીધું કાંઈ વાંધો નહીં, બપોર થઈ ગયો છે, જમવાય જવું છે, પણ વરસાદ આવે છે, તો કે ગાડી તો છે આપણી પાસે હારે, પણ અત્યારે આ વરસાદના લીધે જવું કેમ એવું છે. અને જો એક ભાઈ બહેન વરસાદ હતો ને, નિશાળે તો આવ્યો, ડાયરેક્ટ ઠેલો પણ મૂકતો હોય, જો સ્કૂલ બેગ પણ મૂકતો હોય છે, મેં તો કાંઈ વાંધો નહીં, મૂકતો જાય, વરસાદ આવે છે, ખોટો પલ્લી જાય, ચોપડા વોપડા તો લઈ જવું નથી, રહેવા દે એમ છે. તો જો માહોલ કંઈક આવી રીતનો થઈ ગયો છે, વરસાદ વરસાદ આવે છે અને ભૂખ લાગી છે હારો, તો જમવા પણ જવું છે, પણ હવે વરસાદના લીધે કેમ જવું, પણ કાંઈ નહીં, થોડી વાર ઘડીક રાહ જોઈ અને પછી આપણે જઈ જમવા. તો ત્યાં સુધીમાં તમે આપણી ચેનલ પર નવા આવો છો, સપોર્ટ દેવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, અને બેલ આઇકનને પ્રેસ કરજો, અને વિડીયોને લાઇક પણ કરતા રહેજો. અને હવે હમણાં આગળ થોડી વાર રહીને જો આ ચાપટા જેવા તેવા બંધ થાય તો નીકળી જમવા. અને અત્યારે વાતન તો ટાઢું થઈ ગયું છે, પણ તો થોડી વાર ઘડીક રાહ જોઈ ને એકાદો એક એપિસોડ પૂરો કરી અને પછી જાઓ તો ફેમિલી, તો બન્યા રહેજો આપણા બ્લોગમાં. તો બહાર કીધું ને મેં તમને, જો જરમાં જરમાં શરૂ છે, જો ઝૂમ કરીને બતાવું તમને, આપણે દુકાન મંદિર બેઠા પણ તો એ તમને બતાવું છું. જો બહાર ગારો ફરી નાખો, જો વરસાદ જેવો તેવો શરૂ છે, અને આપણે અહીં જોતા સીરિયલ જોતા હતા તારક મહેતાની, અહીંયા જો વરસાદ આવ્યો હશે આવો કંઈકનો, તો એવું છે ફેમિલી. તો ફેમિલી જો 2 વાગી ગયા ત્યારે જમી લીધું હતું ફાઇનલી, અને જો આ પગ છે ને, આ પગ મારો હોજી જો છે, દુખે છે બહુ, અને મેં કાલે રાતે દવા સોંપડીને અત્યારે સવારમાં સોંપડી, અત્યારે જેવું તેવું સારું છે, પણ હલાતું નથી, હાલવામાં થોડું કેવરો છે, આખો પગ નથી મુકાતો એવું છે. તો હવે જો વરસાદ પડી ગયો, તો આ ગાડી લેવો થતો હોય તો દુકાને જઈને, તો જો વરસાદનો બધો ગારો ગારો થઈ ગયો, ગારાના લીધે જ મારે પગ લપસો હતો, અને એના લીધે જ મારે પગમાં હોજો ચડી ગયો હતો એવું છે. ને હવે 2 વાગી ગયા છે, હું કહું જમીન નીકળે, જમીન તો લીધું, પણ હું કહું નીકળું દુકાને, એ પહેલાં હું કહું જાતો ને અહીંયા આટો મારતો મકાને કામ જોઈ લો, અને આમાં પગમાં દુખે છે એટલે હલાતું નથી અત્યારે એવું છે, એટલે ગાડી લેવો હતો, તો અહીં બાવળ કાપીને નાખી દીધું, કારણ કે હવે પણ કોબો પીડી દીધું ને એટલા માટે, અને હું કોઈ અંદર જોઈ લો એવું છે ફેમિલી. પણ હાલોમાં થોડું કેવરો છે, હોજો ઉતરતો નથી એટલે, તો અહીંયા માલ બનાવ્યો એટલે બધું ભીનું છે, અંદર જો એ બધે માલ બનાવ્યો હતો એટલા માટે આ માલ છે, આ બનાવેલો છે ને તાજો એવડે, પછી ઓલીબજમાં કોબો પીડ્યો હતો ને એટલા માટે, જો આ બધો તાજો માલ છે એ પીડ્યો છે, પછી હમણાં આગળ આવશે બપોરે જમવા ગયા છે અત્યારે, તો એની પાછળની સાઈડમાં એવું છે ને, ઈટું પીટું ઘણી વેવી નાખી છે, આપણે ધાબા પર જવું, પણ હવે હાનના જવું 4 વાગે આવશું ને ત્યારે, અત્યારે તો દુકાને જવું છે, તો ત્યારે તમને બતાવીશ. અને જો આ રીતનો વરસાદ અંધારો હતો ને, ખોટો ખોટો આવે છે ને, બધું પેસકણ ગારો કરીને જાય છે એવું છે, કાંઈ આવતો નથી ને જતો નથી એવું છે, સરખો આવી જતો તો વાંધો નથી. તમારે હીરાભાઈ અહીંયા રોવે છે, કેમ ભાઈ રોવો છો? પપ્પા વિયાઈ ગયા એટલે મૂકીને તમને એટલે રોવો છો? રોવાનું હાલો ઊભો થઈ જાય, હાલો આપણે વરસાદનું બટ હાલો. સ્વાગત કરવા માટે આવી ગયો, હિલા નું મિત્ર કઈ હિલા તર ભાઈ બન છે ને, હું દૂધો દો ઘેર આવી ગયા હતા, તો હાલો હવે ભાઈ ગયો, હવે ઘેરે જઈ, જો હજી કામ થી ખોટી લઈને આવે છે, કેમ તો વેલા આવ્યો આજ નિશાળે છે, આ છે ને રજા, કેમ વાલી મીટિંગ કોઈ આવ્યું હતું તારે, તો મને કહેવાય નહીં તારે હું આવત કહેવા દેને માહિર માં મરાય નહીં, એલા એ આનો ઇલન ભાઈ બન છે, આમ બે વાલો પાણી ઉડાડ એમ તો કે. તો ફેમિલી શા કોફી પી લઈને પછી પછી નીકળી આપણે દુકાન, ગાડી તો અહીં મૂકી દીધી છે વરસાદની, અને શા કોફી પીને પછી જઈ, જો વરસાદ આવી જશે કપડાં મેં પલ્લી ગયા છે, હું કઈ નહીં કોઈ રીતે પછી પહેરવામાં કાંઈ, એલા Yeah.
ફેમિલી જો મી તો આવી ગયો છે દફતરીનો પડ્યો તો વરસાદનો એટલે લેવા આવ્યો છે. હવે વરસાદ રહી ગયો છે કેમ? હવે તો રહી જાય ને, 12 વાગે મેં કીધું વરસાદ આવેલો હતો, હવે લેવા આવ્યો તો ભાઈ ઓછો થઈ ગયો છે. હજી પણ એમને એમને જરી જરી આવે છે કે ઓકે પલ્લી ની ઘેરે પોગી આવું કાલે લેશન લેશન પર લખવાનું પછી એટલે તે ને નકર તો પલન પડ્યું રે તો મારે ઠીક એટલે લેવા આવ્યો લેશન હાટો. કાલ તો રજા હશે કે? કાલ રજા રવિવારે સન્ડે સન્ડે મંડે મંડે રજા નહીં હોય? સોમવારે શ્રાવણ મહિનો બે હે છે ને રજા નહીં આપી હવારે હોય ને? ઠીક હવાર ને એક દિવસ હવાર ને જવું છે કઈ પાછું મૂકી દેવું છે? ગાડી બાડી જો મૂકી દીધું છે તો આજનો બ્લોગ આપડે હા શોર્ટ થાય કારણ કે વરસાદ છે બહુ એટલે ક્યાંય જવાનો મેળ નથી થતો. પગ છે દુખે છે, હોજી ગયેલો છે કે હારો નથી જો એટલે હાલવામાં બહુ કેવર હશે હલ્લાતું નથી એવું છે ને. આજે દુકાનમાં છે આપણે લાઇટે વહી ગઈ હતી, પણ લાઇટ અત્યારે તો આવી ગઈ છે વાંધો નથી. પણ આ વરસાદ છે ને જેવું ઝરમ 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 બંધ નથી થતું એવું છે. તો મેં કીધું આજે આપણે ક્યાંય જવું નથી તો આજે દુકાનમાં છે ફેમિલી, તો આપણે એવું લાગે પછી મોડેથી પાછા. તો ફેમિલી જો વરસાદ રહી ગયો છે થોડો ઘણો તો હું ઘરે આવ્યો હતો, હું ભૂખ લાગી હતી થોડો ઘણો નાસ્તો કરતો હોય એટલા માટે. તો ઘરે જોયું તો કંઈ નથી, મારી મમ્મી આવે છે પછી હું કંઈક નાસ્તો બસ્તો કરી પછી નીકળ્યો દુકાને. જો અહીંયા અહીંયા વરસાદ આવી ગયો બધું પાણી પડતું હતું, અહીંયા છે ને ઓટલો બનાવ્યો છે પણ સરખો ઓટલો થયો નથી અહીં સાઈડથી તમે જોવો ને તો બધું, કારણ કે વરસાદના લીધે આ બધું ગારો હતું એવો ને એવો થઈ ગયો. જો સિમેન્ટ નાખેલી છે પણ તો એ ઓટલો થાય એવું હતું નહીં કંઈ એમ છે ફેમિલી. તો કાંઈ નહીં આપણે ઘડી ખમી પછી પાછા નીકળ. તો ફેમિલી જો પાછા ઘરેથી વરસાદના આવી ગયા છે પાછા દુકાને અને વરસાદ રહી ગયો છે પણ લાઇટ હું સોરી પંખો બંધ રાખ્યો છે કેમકે ઠંડુ વાતાવરણ થઈ ગયું છે એટલે, અને ઠંડા વાતાવરણ કપડા પછી સેસ ભીના છે વરસાદના પહેલાં એટલા જેવા તેવા લોકો ટાઈટ હોય એટલે લોકો પંખો બંધ રાખી ને અત્યારે આપણે વાગી ગયા છે 6:30 ને કાંઈ નહીં ત્યાં જે થોડું ઘણું કામ છે એ કામ કરી લઈએ અને પછી આપણે જે બીજું કામ છે આડાવડું એ કામ કરીને પછી એમ નિરાતે જાઓ ઘરે. ક્યારે પાછું તમને કહી દઉં તો ક્યારે પાછો બ્લોગ બનાવશું તો બ્લોગમાં બેના જ રહે.